કાલે સંકલન સમિતિ અને જેટલા પણ આગેવાનો છે ક્ષત્રિય સમાજના એ અને જેટલા પણ રાજનીતિમાં છે નેતાઓ ક્ષત્રિય સમાજના બધાની એક બેઠક થવાની છે. બેઠકમાં શું ચર્ચા થશે અને એ બધું તો પછી જોવાનું છે, પણ અત્યારે અગ્રણીઓ શું કહી રહ્યા છે. તૃપ્તિબા છે આપણી સાથે, એમની સાથે સીધી વાત કરવી છે. સૌથી પહેલાં તો સંકલન સમિતિએ શું નક્કી કર્યું છે, કાલની બેઠકમાં કયા કયા મુદ્દાઓ મૂકવાના છે? પાયલબેન, સૌથી પહેલાં તો પહેલાં જ વેરી ફર્સ્ટ ડેથી અમારા બધાનો સ્ટેન્ડ બહુ ક્લિયર છે કે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાન નહીં થાય. જેટલા પણ સમાધાનની જેટલી પણ વાતો આવી, માફીની વાતો આવી, પણ આજ નહીં તો કાલ નહીં. મીન્સ ક્યારેક કોઈ પણ જગ્યાએ જ્યારે અમે ભૂતકાળમાં પણ અમે જોઈએ ને, તો જ્યારે માફ કરેલા છે અમે, એના પરિણામ સમાજે ભોગેલું છે. અને આ વસ્તુ તો એવી છે કે કોઈ સ્લીપ ઓફ ટંગ નથી. મેં પહેલાં પણ કીધું કે ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાય ફ્રેન્ચી બોલાય અને સ્લીપ ઓફ ટંગ કહેવાય, પણ આને ન કહેવાય. આ જાણી જોઈને રાજપૂતોના ઇતિહાસ પર કલંક લગાડવાની વાત છે. એક રૂપાલા સાહેબને જતા કરશું, કાલ સવારના આ નિમ્ન કક્ષાની રાજનીતિ દરેક જ્ઞાતિ જાતિ માટે ઊભી થશે. અને આ માત્ર કોઈ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે એનો સવાલ નથી. જે લોકો સમાજની સંસ્થાઓ સાથે નથી જોડાયેલા, આપ માનશો 70-80 વર્ષના કે 90 વર્ષના અમારા ઘરના જે દાદીમાઓ હોય, અને જો અમે આ વસ્તુની ચર્ચા કરીએ તો એમનો પગ નથી ઉપડી શકતા બહાર નીકળવાનું, પણ એમનું પણ લોહી ઉકળે છે. એટલે આ માત્ર કોઈ એક સંસ્થાનો, એક સમાજ સંગઠન કરણી છે, એના સંકલન સમિતિનો પ્રશ્ન નથી. આ રાજપૂત સમાજની ગરિમાનો સવાલ છે. એટલે આમાં ક્યાંય પણ અમે નમતું જોખવા માંગતા જ નથી. છતાં પણ અમારા વડીલોએ અમને આ જ્યારે કેવડાવ્યું હોય સામેથી કે બેઠક કરવા માંગીએ છીએ, તો દરેક જગ્યાએ કોઈ પણ પ્રશ્ન હોય, લોકશાહી હોય કે આપણા પરિવારના પ્રશ્નો હોય, એમાં એક પ્રાધાન્ય હોવું જોઈએ વાતચીતનું. એક વાતચીત માટે અમે તૈયાર છીએ. અમે કીધું છે કે અમે બેસું, મળશું. આવતીકાલે સંકલન સમિતિની જે 8 કે 9 જે અમારા કોર કમિટી છે, એ આ વડીલો સાથે બેસીને ચર્ચા કરશું. અમે કાલે પણ અમારું સ્ટેન્ડ ક્લિયર હશે, આજે પણ ક્લિયર છે. છતાં પણ અમે આ જ મુદ્દો ફરી અમે બીજે દિવસે જેટલી પણ સંસ્થાઓ ગુજરાત રાજ્યની છે, સંસ્થાઓ કોઈ વધારે પણ જે લોકો ગ્રાઉન્ડ લેવલ પર અત્યારે વિરોધ કરી રહ્યા છે, જે આત્મસન્માન માટે લડી રહ્યા છે, એ સૌને અમે મોટી સંખ્યામાં અહીંયા અમદાવાદ ખાતે બોલાવશું. અને સૌનો એક સાથે સૂર હશે, અને આ સૂર હવે દિલ્હી ખાતે પહોંચે. અને આપના માધ્યમથી હું કહેવા પણ માંગીશ કે ધીરે ધીરે અમારી સાથે દરેક રાજ્યો જોડાઈ રહ્યા છે. એટલે એક પાર્ટીની એક આ ટિકિટ અહીંયા બચાવવા માટે, એક રૂપાલા સાહેબને સાચવવા માટે બીજેપીને ક્યાંક દરેક રાજ્યોમાં હવે ભોગવવું ન પડે એવો પ્રશ્ન છે. કારણ કે અહીં જો પાર્ટી રદ નથી કરવામાં આવતી, તો સ્વાભાવિક એક સવાલ ઊભો થાય જ છે ને કે પાર્ટી રદ નથી કરતી. એટલે એનો મતલબ એવો છે કે પાર્ટી પણ આ લાંછનને સ્વીકારી રહ્યું છે. તો હવે ક્યાંક અમે ફેસ ટુ ફેસ બીજેપી સાથે વિરોધમાં ન ઉતરીએ, એ ચિત્ર ઊભું ન થાય. પાયલબેન, બીજું આપને એ પણ કહેવા માંગીશ કે અત્યારે સંકલન સમિતિની મુખ્ય ભૂમિકા એ છે કે આપણે જોયું હશે કે પદ્માવતી વખતે જે યુવાનોએ જે રોષ ઊભો કર્યો હતો, રસ્તાઓ પર આવ્યા હતા, રસ્તાઓ સળગ્યા હતા, બધી ખબર છે આપને. એ વસ્તુ ન થાય, કોઈ પબ્લિક પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન ન પહોંચે, અને આ બધી જ વસ્તુ શાંતિપ્રિય બધું પૂરું થાય અને રૂપાલા સાથે ટિકિટ રદ થાય, આ ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક અમને દબાવવામાં આવી રહ્યા છે, અમારી પર પ્રેશર આવી રહ્યું છે. તો આપના માધ્યમથી હું એ પણ કહીશ કે જો અમે સમાધાન કરવા, મતલબ આજે એક શાંતિમય વાતાવરણ બની રહ્યું એની માટે જો અમે વચ્ચેથી ક્યાંક ખસશું, અમારું મનોબળ તૂટશે, તો અમારા જે દીકરાઓ છે, જે યુવાનો છે, જે માતાઓ છે, જે રસ્તા પર ઉતરી રહ્યા છે, એને અમે રોકી નહીં શકીએ. એટલે શાંતિપ્રિય આ બધી વસ્તુ પતે, રૂપાલા સાહેબ ટિકિટ કાપે, એમની ટિકિટ કપાય, આ એક જ રસ્તો છે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અચ્છા, આજે સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી, મોટા ભાગે એવું નથી થતું હતું. જો આટલા બધા આંદોલન પછી કોઈ નિર્ણય લેવાનો હોય તો સરકાર નિર્ણય લઈ લે છે, સીએમ પીએમને પણ મળીને આવ્યા. જો નિર્ણય લેવાનો હોત તો આજે એની જાહેરાત પણ થઈ જાત. તો સંકેત તો એવા લાગી રહ્યા છે કે રદ નથી થવાની ટિકિટ. રદ નથી થવાની તો અમે પણ આપને જવાબ આપ્યો. મેં ગઈકાલે જે આપને કીધું કે 385 બહેનોનું અમે નામાંકન ભરીએ છીએ, અને આપને કહેતા કે ખાલી બહેનો નહીં, અમારી પાસે ભાઈઓ પણ ઘણા કીધા છે. ધીરે ધીરે એવું ન બને કે આ એક સીટમાં, આજે અમારી પાસે ઘણી બધી રજૂઆત એવી આવી કે ત્યાં તો આટલી સંખ્યામાં ભરે, અમે હવે બધી જગ્યાએ ભરીએ તો. આજે ઘણા બધા સવાલો આજે અમારી પાસે આ પણ આવ્યું. તો એક આ જુવાળ આખી એક ક્રાંતિકારી ન બની જાય, એક નવો ઇતિહાસ, અને અમે તો ચાહીએ છીએ કે ઇતિહાસ લખીએ, પણ અમે ક્યાંક ને ક્યાંક કોઈ વિરોધમાં ન જોઈએ, લોકશાહીમાં જે, અને લડવાની તો અધિકાર બધાને છે, અને આત્મસન્માન માટે લડવું જ જોઈએ. તો હું મારા આપના માધ્યમથી એ પણ કહેવા માંગીશ કે ધીરે ધીરે એવો જુવાળ ન ઊભો થાય કે દરેક જગ્યાએથી 100-100 ઉમેદવારી પત્ર ભરાય, 26-26 સીટ. અને માત્ર નહીં, મેં કીધું એમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ બધી જગ્યાએથી અમને અત્યારે કોલ આવ્યા છે. જે રાજપૂતો છે, લોકોનું ખરેખર લોહી એટલે જ ઉકળી રહ્યું છે કે આટલી સંવેદનશીલ વાત છે, બધી જ વસ્તુ
વસ્તુ બહુ ક્લિયર છે અને એક આચારસંહિતાનો ભંગ પણ છે. આજે એક રિપોર્ટ આવવાનો હતો, મને ખ્યાલ નથી કે આમાં શું આવ્યું, અને છતાં પણ જો પાર્ટી આ વસ્તુ અને નજરઅંદાજ કરતી હોય તો હવે દરેકનું લોહી ઉકળે છે, કે આ કોઈ જતા કરવા વાળી વાત જ નથી. અને છતાં પણ પાર્ટી એવો કેવો સોફ્ટ કોર્નર આની માટે રાખે છે રૂપાલા સાહેબ માટે, અને જો પાર્ટીમાં એટલું હોય તો એ આજે નેશનલ લેવલથી અત્યારે હવે એનું પરિણામ ભોગવવા તૈયાર રહે. અચ્છા, જો સમાધાનની વાત થશે, જો કાલની બેઠકમાં એવું પણ થયું કે આ ભોગે સમાધાન થવાનું છે, તો પછી સમાજને કઈ રીતના તમે ભેગા કરી શકશો? કારણ કે એક બે મહિલાઓ પાસેથી મેં પણ સાંભળ્યું કે જો સમાધાનની વાત થશે તો અમે તો જોહર કરવા પણ તૈયાર છીએ. ઓબ્વિયસલી મેં વાત કરી, સમાધાન કોઈ આમાં કોઈ સમાધાનને પ્રાધાન્ય છે જ નહીં. એ દરેક વ્યક્તિને હું કહી દઉં, કદાચ આજે કોઈ પણ જગ્યાએ, તો મેં આપને હમણાં જ પહેલાં કીધું ને કે જે પદ્માવતી વખતે થયું હતું એ જ વસ્તુ થશે. ત્યારે તો એક ભંસાલી, મતલબ એક એની સામે અત્યારે અમારી મુહિમ હતી. અત્યારે તો આપ વિચારો કે અમારા ઇતિહાસ માટે આને, આ તો એક બહુ કલંકર, અને આને જો બીજેપી જો આ વસ્તુને જતી કરે છે એનો મતલબ એવો પણ થયો, ઉપર મેસેજ એવો પણ જશે કે બીજેપી પાર્ટી આ વસ્તુને સપોર્ટ કરે છે કે ખરેખર ઇતિહાસ આ હતો. આટલું જે કલંક લગાડવામાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક અત્યારે મેં આપને કાલે પણ કીધું હતું કે અમારો ઉજળો ઇતિહાસ સાથે અમે લોકશાહી આપી હતી, તો જો અમારી એ ઉજળા ઇતિહાસ ઉપર જ્યારે આવીને બેઠા હોય, રાજપૂતોએ આપી દીધું તો આપી દીધા રજવાડાઓ, અમે ક્યારે માંગવા નથી ગયા, અમે લડ્યા છીએ 100%, લોકશાહીમાં બધાનો અધિકાર છે, અમે ટિકિટ પણ માંગી છે, અમારું પ્રતિનિધિત્વ રહે, પણ અમારી જે અસ્મિતા છે, અમારો ઇતિહાસ છે, એના પર લાંછન લગાડવામાં આવે, અમારા અમને ધીરે ધીરે પાઠ્યપુસ્તકમાંથી બી નજરઅંદાજ કરવામાં આવ્યા છે. મેં કાલે બારાક્ષરીની વાત કરી કે શનિ જે ક્ષત્રિયની બદલે શમા આવવા માંડ્યું છે. જો આ જ વસ્તુ થતી હોય, ચલો ઇતિહાસ ભૂસવામાં આવે, નજરઅંદાજ કરવામાં વસ્તુ અલગ છે, હવે તો એની પર કલંક લગાડવામાં આવે છે. એટલે આ તો આખો એક સેન્સિટિવ મુદ્દો છે, અને આ આખો દેશ બળી રહ્યો છે. બધી જગ્યાએ શાંતિ એટલે છે કારણ કે અમે દરેક જગ્યાએ જ્યારે પણ અમને જ્યાંથી પણ ફોન આવે, અમે એક શાંતિમય વાતાવરણ ચાહીએ છીએ. એટલે હંમેશા બધાને અમે બાંધી રાખ્યા છે કે અમે કીધું છે કે આપ ચિંતા ન કરો, અમે લડીએ છીએ અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે પાર્ટી રદ કરશે, પણ નથી કરતી તો આનો જ્વાળા બહુ મોટો થશે. અચ્છા, કાલે ભાવનગરના યુવરાજનું એક સ્ટેટમેન્ટ હતું કે ભાજપમાં જેટલા પણ રાજપૂતો છે કે ક્ષત્રિયો છે, ભાજપૂતો થઈ ગયા છે, એના ઉપર આપનું શું કહેવું છે? કારણ કે ત્યાંથી પણ તમને સમાધાન માટે તો કહેવામાં આવતું જ હશે. જે બિલકુલ એમની પર એક પ્રેશર હોય, અને યુવરાજ સાહેબ એ શબ્દ બોલી શકે, મારી હું કદાચ એ બાબતમાં બહુ નાની પડું, પણ યુવરાજ સાહેબના શબ્દો પર આ શબ્દો દરેક રાજપૂત જે નેતાઓ છે ત્યાં સુધી પહોંચવા જોઈએ, એમનો આત્મા એમને ડંખવો જોઈએ કે આ યોગ્ય નથી. હવે કાલે અમે બેઠક કરી, અમે અમારી જે કાલે વ્યક્તિઓ મળવાના છે, ચાર અમારા બહુ માનનીય વડીલો વ્યક્તિ છે, અમે એમના સુધી પણ આ સંવેદના, અને સાથે અમે મળીને અમે એમની મજબૂરી પણ જાણશું કે એવી શું મજબૂરી છે. કદાચ બની શકે, પણ હું એવું માનું છું કે આ કોઈ જગ્યાએ હવે કોઈ નેતાઓનો સવાલ નથી. જે ચૂલે બહેનો કામ કરે, મીન્સ બેઠા છે ને જે ઘરે, જે બહાર નથી આવી શકતા, એનો પણ આ સવાલ છે. એટલે આમાં હવે સમાધાનની કોઈ વાત જ નથી. છેલ્લો સવાલ છે, મહિલા તરીકે આપ ક્ષત્રિય મહિલાઓ કઈ રીતના આગળ વધશે, રણનીતિ શું છે, મહિલાઓ કેવી રીતના મેદાને આવશે? મહિલાઓ, મેં આપને વાત કરી કે અમે દરેક નામાંકન ભરી રહ્યા છે, અને હું ફરી આપના માધ્યમથી કહું, હું બહુ મર્યાદા સભર જીવવામાં માનું છું. અમારા અમુક બહેનો પણ જો મીડિયામાં બાઇટ આવે તો હું એમને ટકોર કરતી હોઉં છું કે આપણે આ ન કરીએ, આપણે આ ન શોભી. એટલે જે જોવરવાળી વાત કરી, તો કદાચ કોઈ બહેનો એવું ઊંધું પગલું ન પણ ભરી લે એ માટે, કારણ કે અમારા આત્મસન્માનની વાત છે. મારા હું વાત કરું કે પદ્માવતીજી શું કર્યું કેટલા, અને પદ્માવતીજી એકની વાત નથી, આપ વિચારો કે એમની દાસીઓ જે બીજા વર્ણના હતા એ બધાએ પણ જોહર કરેલું છે. એટલે આ અખંડિતતા અમે જે આપેલી છે ને એમાં જે અપમાન, આજે હું મારા 14 વર્ષનો દીકરો છે, કદાચ એને તો મેં ઉછેર એવો આપ્યો છે કે એનો અમારો ઇતિહાસ શું છે એ ખબર છે, પણ કાલ સવારના એની આગલી પેઢી છે એને હું શું મોઢું દેખાડીશ? એટલે આ અમારી માટે એવો સવાલ છે. એટલે આનું શું પરિણામ આવશે તો કદાચ ટૂંક સમયમાં જોઈ શકો છો. 3 દિવસનો મેં અલ્ટિમેટ આપ્યું છે, પણ આમાં આવા કોઈ મીન્સ બનાવ બની જાય તો પણ એમાં ના આવે, કારણ કે અમારું બ્લડ છે, એટલે એમાં હું કોઈને રોકી પણ નહીં શકું અને હું કોઈને કંઈ કહી પણ નહીં શકું. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.